हाय मित्रों, फिर एक बार प्रोफेसर हितेश पंचाल, खुशी कॉमर्स इंस्टीट्यूट संचालक, तुम्हारे माटे 12 कॉमर्स नो एकाउंट लेने आवे छे, जेमा तमारे पार्ट 2 मा चेप्टर 3 कंपनी ना वार्षिक हिसाबो अपन देख जो स्ट्रक्चर तुमने याद होय तो तुमने आ दाखला आवशे बराबर। हवे स्ट्रक्चर मां जोईए आपणे ध्यान दी तो पहली वस्तु छे के आपने एन दाखला कई गणवा एग्जाम में सौथी पहला तमारे जेन स्ट्रक्चर कॉपी करना हो बराबर। केटला शिक्षकों गाइड छे, अलग अलग प्रकार नवनीत नी आवे छे, बीएसआ नी आवे, कुमार प्रकाशन नी आवे, राजकुमार प्रकाशन आवे, भाई प्रकाशन आवे, आवा अलग अलग प्रकाशन में दरेक में अलग अलग थोड़ो घणो फेरफार हशे। અને અન્ય પ્રકાશનો પણ આવે છે જેમાં થોડા ફેરફાર હોય હંમેશા, બટ પણ એક જ પદ્ધતિ મગજમાં રાખવાની કે જઈને પહેલા સ્ટ્રક્ચર કોપી કરી નાખવાનું બરાબર, અને પછી જ અંદરની વિગતો ક્યાં છે શું આવે લખવાની, કઈ રીતે કરવાનું એ આપણે જોઈએ બરાબર। પ્રશ્ન નંબર 4 જોઈએ બરાબર, ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 4 છે, એમાં લખ્યું છે નીચેની બાકીઓ સીમા લિમિટના ચોપડામાંથી 31/3/17 રોજ લેવામાં આવી છે, તો આ બાકીઓ પરથી કંપની દ્વારા ના પરિશિષ્ટ 3 મુજબ એટલે 2 દિવસમાં કેટલા ફેરફાર કરે એના મુજબ પરિશિષ્ટ 3 મુજબ કંપની દ્વારા 31/3/17 રોજ પાક્કા સમયની મિલકત દર્શાવતા બનાવ, ફક્ત શું જોઈએ મિલકત દર્શાવ, શરૂઆતનો સ્ટેજ છે એટલે ભાગ પડે પાક્કા સમય બે બાજુ હોય આપણે ઇક્વિટી જવાબદારી જે આપણે મૂડી દેવા સમજીએ છીએ અને બીજી બાજુ મિલકત બાજુ, તો આપણને મિલકતનું ફક્ત સ્ટ્રક્ચર પૂછ્યું છે એ નંબર 10 થી 20 સુધી બરાબર આવ્યો દાખલો નંબર 4 અહીંથી માંડીને આ બાજુ બરાબર, આ બીજો દાખલો છે એ પછી સમજાવીશ। તો મિલકત વિશે કહીએ પેલા આપણે કે મિલકત શું છે, એમાં પહેલી બિનચાલુ મિલકતો, એમાં કાયમ મિલકત, એમાં દ્રશ્ય અદ્રશ્ય, પછી બિનચાલુ રોકાણ અથવા કહેવાય લાંબા ગાળાના રોકાણ, પછી આવે લાંબા ગાળા લોન ધિરાણ, અને એના પછી આવે અન્ય બિનચાલુ મિલકતો, પછી આવે બીજો ભાગ ચાલુ મિલકત બરાબર। એમાં પહેલા આવશે ચાલુ રોકાણ, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ, રોકડ સમકક્ષ, પછી ટૂંકા ગાળા લોન ધિરાણ અને અન્ય ચાલુ મિલકત બરાબર। 12 માસથી નીચે હોય તો ચાલુ રોકડ અને અન્ય ચાલુ મિલકત કહેવાય, અને એનથી વધારે સમયના હોય એને બિનચાલુ કે લાંબા ગાળાના કહી શકાય છે। હવે તમને રકમની અંદર જે વિગતો આપી જોઈએ અને એ એમાઉન્ટ લખતા જઈએ, ચાલુ રોકાણ તો આવે નંબર 15 માં જો લખી ચાલુ રોકાણ રકમ લખવાની 12,000, ઓકે સ્ટ્રક્ચર તૈયાર હોય એટલે ફટાફટ એમાઉન્ટ મૂકવાની જ રહે। આગળ ટૂંકા ગાળાના લોન ધિરાણ ચાલુ મિલકતમાં એમાં 19/16,000 ફટાફટ પતી જાય, એક વાર સ્ટ્રક્ચર લખી દો એટલે ફટાફટ પતી જ જાય। પછી અન્ય ચાલુ મિલકત સાહેબ અન્ય ચાલુ મિલકત બરાબર આ 3 વાત કરી લીધી। આગળ કાયમી મિલકતો તો આ એમાં દ્રશ્ય 5,60,000 10 નંબર, પછી રોકડ અને રોકડ સમકક્ષ આ 18 નંબર 14,000, પછી માલ સામગ્રી 16 નંબર 26,000, વેપારી નાણા 17 નંબર 15,800, અન્ય બિનચાલુ મિલકતો 14 નંબર 15,000, બિનચાલુ રોકાણ 12 નંબર 26,000, કાયમ મિલકત અદ્રશ્ય 11 નંબર 1,20,000,
लांबा गाळा लोंगिया ते नंबर 22 જે રકમ ના આવે ત્યાં ડેશ માર દેવાનો આ રો બધી રકમ આવી છે નંબર 1 બિન ચાલુ મિલકતમાં એ બી સી ને ડી 14 નંબર સુધી ટોટલ 12 લાખ દેવાનો બરાબર 5,60,000 1,20,000 26,000 22,000 15,000 12 ના ગુણોમાં થાય 7,46,000 બરાબર હવે એના પછી આગળ વાત કરીએ આપણે હવે ચાલુ મિલકતમાં 15 થી 20 સુધી 12,000 46,000 15,800 14,000 16,000 અને 7,200 1,11,000 7,46 વત્તા 1,11,000 8,57,000 કુલ રકમ થઈ ગઈ રેડી એકદમ એટલે સ્ટ્રક્ચર કોપી કરો પણ એમાં લખો જેટલી વારમાં સમજાયો દાખલો એટલી વારમાં દાખલો ગણી જાય ખબર પડી એટલે તમારે સ્ટ્રક્ચર ઇઝ મસ્ટ બરાબર હવે દાખલો પાંચમો જે છે એની વાત કરી એમાં તમને ઇક્વિટી જાતેની પત્રક બનાવવાનું કીધું છે આ દાખલો પાંચમો યુવા લિમિટેડ બરાબર કંપની કાયદામાં એમ કહેવાય કે પેલા 1956 હતા પછી કેટલા સુધારા થયા 2013 માં સુધારના આધારે પરિશિષ્ટ 3 બન્યું પાકા સમયનો અને એના આધારે તમારું પાકું સ્વરૂપ બન્યું છે હકીકતમાં આખું પાકું સ્વરૂપ છે પણ દાખલા 4 માં આપણને ફક્ત ને ફક્ત મિલકતનું પૂછ્યું હતું અને દાખલા 5 માં ફક્ત ઇક્વિટી અને જાદાઈનું પૂછ્યું છે તો હવે સ્ટ્રક્ચર આની વાત આવી 1 થી 9 વિગત ઇક્વિટી જવાબદારીમાં પહેલો હોય નંબર 1 શેર હોલ્ડર્સ ના ભંડોળ બે વસ્તુ આવે શેર મૂડી અને અનામત વધારો નંબર 1 અનામત 2 બીજી બિન ચાલુ જવાબદારી એમાં પેલા લાંબા ગાળાના ઉછીના નાણા પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી અને અન્ય લાંબા ગાળાની જોગવાઈ 3, 4, 5 પછી ચાલુ જવાબદારી ટૂંકા ગાળાના ઉછેના વેપારી દેવા અન્ય ટૂંકા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ આટલી જ વિગતો અહીંયા છે 9 વિગત બરાબર જો ફરી પર નંબર 1 શેરહોલ્ડર્સના ભંડોળ એમાં શું આવે શેર મૂડી અને અનામત વધારો નંબર 2 બિન ચાલુ જવાબદારી એમાં એ બી ને સી લાંબા ગાળાના ઉછેરાણા અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ નંબર 3 ચાલુ જવાબદારી એમાં ટૂંકા ગાળાના ઉછેરાણા જે 12 માસની ઉછેરાણા હોય બી વેપારી દેવા સી અન્ય ટૂંકા ગાળાની જવાબદારી અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ આટલી વિગત લખવાની પહેલા અને પછી જ રકમ જોવાની તો હવે રકમ જોઈએ 1,30,000 ઇક્વિટી શેર એટલે 5 ના 3 માં ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી બંને ક્યાં આવે નંબર 1 માં શેર મૂડી લખ્યું આપણે 1,30,000 ઇક્વિટી શેર દીઠ રૂપિયા 5 બરાબર 6,50,000 1,30,000 ગુણ્યા 5 6,50,000 સામાન્ય અનામત એને કહેવાય અનામત અને વધારો આ લખ્યા 70,000 પછી પ્રોડ્યુમ ફંડ લાંબા ગાળાની જોગવાઈ આવી 3,60,000 5 નંબરમાં લેણદાર એટલે વેપારી દેવા 7 નંબરમાં 86,000 પછી જાહેર થાપણો લાંબા ગાળાના ઉછેરાણા 3 નંબર 3,26,000 ભાડું ચૂકવવાનું બાકી ટૂંકા ગાળાની જવાબદારી 8 નંબર 13,000
कल्याण जोगवाई ठुमका कल्याण जोगवाई 9 नंबर 68,000 अन्य लांबा कल्याण जवाबदारी 4 नंबर 15,000 અને કામ ચલાવ લોન જ્યાં બાકી ના લખ્યું હોય જ્યાં બાકી જ હોય ને કર્મચારી લોન એવું લખેલું હોય પણ જેનું જ્યાં બાકી કામ ચલાવ ટૂંકા ગાળા 12,000 બરાબર બધી એન્ટ્રી પતી ગઈ તો કેટલી વાર લાગે છે 2 મિનિટ પહેલા 5 મિનિટ સ્ટ્રક્ચર બનાવી રાખો 2 મિનિટમાં એમાઉન્ટ ભરો અને હવે નંબર 1 અને 2 સરવાળો 7,20,000 3, 4, 5, 6, 7, 8, 9, 12, 86,000, 16,000, 18,000, 16,000, 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
चालू मिलकत एडी प्रमाण वेरी सिंपल पर तमारे स्ट्रक्चर तैयार करवा पड़से जितला स्ट्रक्चर परफेक्ट हसे इतलुज काम फटाफट हसे पहला वार्षिक हिसाब करता आमा एंट्री ओछी पूछाई छे बराबर आनी अंदर सीक्वेंस बहु अगत्य छे ध्यान राखजो सीक्वेंस मां भूल करी तो तमारो दाखलो एटलो खोटो पड़े जितली एंट्री साची एटला मार्क मळशे एकाउंट नियम छे बराबर ओके तो आ प्रमाणे तमे स्ट्रक्चर जोता करशो एटलो ज आ चेप्टर मां लाभ थशे ओके तो हवे आपणे नेक्स्ट टाइम पिया दाखला ओके गुड बाय।